છે દાખલો નંબર 7 કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેવી સંભાવના 0.992 છે અને એ વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના આપણે શોધવાની છે એટલે આપણે પહેલા તો એક વસ્તુ જોઈએ કે સમાન ન હોય તેવી સંભાવના એટલે કે PA 12 PA 12 બરાબર 0.992 આપેલા છે અને હવે આપણે બીજી ઘટના જે કહીએ કે PA બરાબર વિદ્યાર્થીઓનો જન્મદિવસ સંભાવના હોય તેવી તો એને PA કહીએ હવે આપણે સૂત્ર તો આપણને ખ્યાલ જ છે કે PA પ્લસ PA 12 ઇઝ ઇક્વલ ટુ 1 તો હવે માત્ર આપણને PA 12 ની તો કિંમત આપી દીધી છે કે 0.992 પ્લસ PA 12 ની કિંમત સોરી PA 12 ની કિંમત આપણને આપેલી છે એટલે કે PA પ્લસ PA 12 ની કિંમત આપેલી છે 0.992 ઇઝ ઇક્વલ ટુ 1 તો હવે આપણે શું કરશું PA 12 ને કેન્દ્રમાં લેશું બરાબર 1 માઇનસ 0.992 તો હવે અહીંયા આપણે સાઈડમાં મેં તમને બાદબાકી કીધી હતી એ રીતે અહીંયા આપણે બાદબાકી શીખી લેવાની કરીને સાઈડમાં અને એનો જવાબ આપણે લખવાનો થાય PA 12 સોરી PA બરાબર 0.08 તો આ થયો આપણો દાખલો 7 કે જેમાં આપણે PA 12 ની કિંમત આપેલી છે અને PA ની કિંમત શોધવાની છે તો અહીંયા આપણે સાદી ઓલામાં સાઈડમાં આપણે બાદબાકી કરી લઈ રફ કામમાં અને પછી અહીંયા જવાબ લખી લઈએ ત્યાર પછીનો આપણો દાખલો છે દાખલા નંબર 8 દાખલા નંબર 8 ની રકમ છે કે એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે અને થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલો દડો લાલ હોય અને લાલ ન હોય તેવી સંભાવના કેટલી તો પહેલા તો આપણે એ જોવાનું છે કે થેલાની અંદર કુલ સંખ્યા કેટલી છે તો થેલામાં દડાની સંખ્યા કુલ કેટલી છે દડાની કુલ સંખ્યા 3 વત્તા 5 એટલે કુલ 8 છે હવે થેલામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ બહાર કાઢેલ દડો તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગ ના કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે કુલ દડાની સંખ્યા હોય એટલા પરિણામની સંખ્યા થશે એટલે કે 8 થશે તો હવે આપણે પછી એ જોવાનું છે કે દડાની સંખ્યા દડો લાલ હોય કે દડો લાલ ન હોય તે શોધવાનું છે તો પેલો એમાં આપણે જોઈએ કે ધારો કે ઘટના એ જોઈએ કે ધારો કે ઘટના એ બરાબર બહાર કાઢેલ દડો લાલ હોય ધારો કે બહાર કાઢેલો દડો લાલ હોય તો થેલામાં લાલ દડા કેટલા હતા પેલા તો કે માત્ર 3 અને થેલામાં લાલ દડા કેટલા તો કે 3 જ હતા તો ઘટના એ ને પરિણામોની સંખ્યા કેટલી થાય ઘટના એ ના પરિણામોની સંખ્યા પણ 3 થશે પરિણામોની સંખ્યા ત્રણ હોય તો PA બરાબર કેટલું થશે તો કે 3/8 એટલે કે 3/8 એટલે કે શું કહેવાય દડાની સંખ્યા છેદમાં કુલ પરિણામ
ત્યાર પછી આપણે જોઈએ કે લાલ દડો ન હોય તેની સંભાવના. હવે ધારો કે લાલ દડો ના હોય તેની સંભાવના આપણે ઘટના બી લઈએ. તો ઘટના બી લઈએ તો લાલ દડા ન હોય તેવી કેટલા હતા? તો કે લાલ દડો ન હોય તેની ઘટના માટે બી એ ઘટના એની વિરુદ્ધ છે, એટલે કે એ બાર થાય એની પૂરક છે. તો પી બી બરાબર શું થશે? પી એ બાર. તો પી એ બાર બરાબર શું થાય? વન માઇનસ પી એ થાય. તો વન માઇનસ પી એટલે વન માઇનસ થ્રી અપોન એટ, એટલે શું થશે? અહીંયા સાદુરૂપ આપણે આપણી રીતે આપી દેવાનું. આઠ ને નીચે આઠ, આઠ ઓછા ત્રણ બરાબર પાંચના છેદમાં ત્રણ, એટલે જવાબ આવશે પાંચના છેદમાં આઠ, ત્રણ સોરી પાંચના છેદમાં આઠ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે થયો આપણો દાખલો આઠમો. ત્યાર પછીનો આપણો છે દાખલા નંબર દસ. દાખલા નંબર દસ ની રકમમાં છે કે એક ગલામાં પાંચ પૈસાના સો સિક્કા અને રૂપિયા એકના પચાસ સિક્કા છે, અને પચાસ સિક્કા અને બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચના દસ સિક્કા છે. તો આ ગલાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો એક પચાસ પૈસાનો સિક્કો હશે અથવા તો રૂપિયા પાંચનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી. તો પહેલા તો આપણે આ વસ્તુ એ જોવાની છે કે તમને ખાસ હું કહું કે આવા જ્યારે દાખલા આવે ત્યારે રકમ તમારે ખાસ વાંચવાની છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવું છે કે પૂરેપૂરી રકમ નથી વાંચતા. આખે આખી હું જોવે કે અહીંયા ટોટલ સંખ્યાનો સરવાળો કરવાનો આવે, એટલે આના પચાસ પછી એક પછી અહીંયા વીસ એવી રીતના બે રૂપિયા પાંચ રૂપિયા એનો સરવાળો કરી નાખે. પણ ગુજરાતી લેંગ્વેજમાં શું એ રકમમાં કહેવા માંગે છે એ ખાસ આપણે સમજવાની છે. તો રકમ બરાબર વ્યવસ્થિત રીતે વાંચી અને પછી જ દાખલો ગણવાનો થાય. તો આપણે જોઈએ કે પહેલા તો ગલ્લામાં રહેલા કુલ સિક્કાની સંખ્યા જોઈએ. તો ગલ્લામાં રહેલા કુલ સિક્કાની સંખ્યા કેટલી થશે? ગલ્લામાં રહેલા કુલ સંખ્યાની કુલ સોરી કુલ સિક્કાની સંખ્યા તો કે પચાસ પૈસાના સો સિક્કા, એટલે શું થશે? પેલું તો સો સિક્કા. પછી એક રૂપિયાના કેટલા સિક્કા છે? તો કે પચાસ સિક્કા છે. પછી બે રૂપિયાના વીસ સિક્કા છે. પછી શું આવે છે? અને પાંચ રૂપિયાના દસ સિક્કા છે. તો કુલ ટોટલ કેટલો થશે? સો પ્લસ પચાસ દોઢસો, દોઢસો પ્લસ વીસ એકસો ને સિત્તેર પ્લસ એકસો ને એસી, એટલે કે આપણે કુલ સિક્કાની સંખ્યા મળી. આપણને કુલ સિક્કાની સંખ્યા કેટલી? તો કે એકસો ને એસી. પછી આવે છે કે ધારો કે પચાસ પૈસાનો સિક્કો, તો એ શું લેશું? સંભાવનાનો દાખલો, એટલે આપણે ઘટના એ લઈશું અને ઘટના બી લેશું. આ બે વસ્તુ તો તમારે લખી જ લેવાની કે સંભાવનામાં ધારો કે ઘટના એક, ઘટના એ થવાની સંભાવના કે પચાસ પૈસાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી? તો કે સિક્કો હોય એ થવાની પી એ બરાબર ની થવાની સંભાવના થવાના પરિણામ કેટલા છે આપણી પાસે પચાસ પૈસાના? તો કે સો છે. તો હવે પી એ બરાબર ઘટનામાં શું છે? પચાસ પૈસાના સો સિક્કા, એટલે કે સો છેદમાં કુલ પરિણામની સંખ્યા આપણને મળી. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડના છેદમાં એકસો ને એસી, વિન્ડુ વિન્ડુ જાય બે પાંચ દસ ને બે નવ અઢાર, એટલે કે પાંચના છેદમાં નવ. ત્યારબાદ આવે છે
ઘટના B, ઘટના B ની વાત કરીએ તો બીજી છે કે ઘટનામાં B માં છે કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય, રૂપિયા 5 નો સિક્કો ના હોય તેવી સંભાવના. તો ઘટના B થવાના પરિણામો, ઘટના B થવાના પરિણામ, 5 ના કેટલા સિક્કા છે? 10. તો પ્રોબેબિલિટી ઓફ ઇવન્ટ C ઇઝ ઇક્વલ ટુ 105 ના 10 સિક્કા છે, 170 ના છેદમાં 180. બી થવાના પરિણામ કેટલા છે? તો કે 170 છે. સત્તર ના છેદમાં 18. તો આ થયો આપણે દાખલા નંબર 10. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા આપણા દાખલા છે કે જેમાં સંભાવનામાં સંભાવના એ ઘટના એ લઈએ, પછી ઘટના બી લઈએ. ઘટના એ અને બી થવાની સંભાવના અને ના થવાની સંભાવના એ જ વસ્તુ આમાં આપણે લેવાની છે. ત્યાર પછીનો આપણો છે દાખલો 11મો. રકમ જેટલી મોટી છે એટલો દાખલો નથી. તમને રકમ જોઈને એમ લાગશે કે દાખલો ખૂબ જ અઘરો છે, પણ એવું નથી. રકમ વાંચીએ કે ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? તો એક વસ્તુ પહેલા સમજવાની કે એક જ આપણે આમાં સંભાવના જોવાની છે. તો કે પહેલું જ આપણે સૂત્ર શું આવશે કે મોટી ટાંકીમાં માછલીઓની કુલ સંખ્યા શોધવાની. પહેલા તો કે મોટી ટાંકીમાં માછલીની કુલ સંખ્યા કેટલી થશે? 8 વત્તા 5 બરાબર 13. તો પરિણામોની સંખ્યા પણ કેટલી થશે? 13. હવે આપણે ઘટના એક જ જોવાની છે. તો ઘટના એ જોઈએ પહેલી આપણે કે બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? બહાર કાઢેલ માછલી નર માછલી છે તેની સંભાવના, અને મોટી ટાંકીમાં કેટલી પહેલા તો છે? તો કે 5 માછલી માદા માછલી, સોરી 5 માછલી નર માછલી છે, 5 નર માછલી છે. તો હવે ઘટના એ ને પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે 5. જેટલા એ અંદર સંખ્યા એટલા એની પરિણામોની સંખ્યા. તો પ્રોબેબિલિટી ઓફ ઇવન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 5/13, એટલે કે માછલીની સંખ્યા છેદમાં પરિણામોની સંખ્યા. નર માછલીની સંખ્યા 5 છે અને કુલ સંખ્યા 13 છે. તો 5 ના છેદમાં 13. તો આ થયો આપણો જવાબ.